भारतीय सेना में फरज बजावता तुलसीभाई बारियानू जम्मू काश्मीर में फरज दरमियान वाहन अकस्माते अवसान थता वडोदरा इंटरनेशनल एरपोर्ट खाते थी तेओना पार्थिव देह ने वतन लई जवामां आव्यो हतो। छोटाउदेपुर बोडेली तालुकाना अलहादपुरा गामना वतनी भारतीय सेना में फरज बजावता वीर जवान तुलसीभाई बारियानू जम्मू काश्मीर में फरज दरमियान वाहन अकस्माते दुखद अवसान थता समग्र पंथक में शोकनी लागणी फैलाई गई हती। त्यारे वीर जवान तुलसीभाई बारियाना पार्थिव देह ने आज वडोदरा इंटरनेशनल एरपोर्ट खाते लावामां आव्यो हतो, ज्यां सेनाना जवानोए तेमने पूरता मान सम्मान साथे गार्ड ऑफ ऑनर साथे विदाय आपी हती। અને ત્યારબાદ વડોદરા એરપોર્ટ ખાતેથી તેઓના પાર્થિવ દેહને તેઓના વતન અલ્હાબાદપુરા લઈ જવામાં આવ્યો હતો। વતન જવા નીકળેલા વીર જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને જવાન અમર રહુના નારા સાથે તેઓના નશ્વર દેહના અંતિમ દર્શન કર્યા હતા। તેરી મિટ્ટી મેં મિલ જાવા ગુલ બનકે મેં ખિલ જાવા ઇતની સી है दिल की आरजू। तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरजू। ત્યારે વીર જવાનનો પાર્થિવ દેહ તેઓના વતનમાં પહોંચતા અંતિમ દર્શન માટે તથા તેઓને શ્રદ્ધાંજલિ આપવા બોડેલી તાલુકા સહિત જિલ્લાભરના લોકો હજારોની સંખ્યામાં બોડેલી સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા। રાજકીય આગેવાનો રામસિંહ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, રશ્મિ વસાવા, ઉર્મિલાબેન વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, કાર્તિક શાહ તથા રણજીત રાઠવા પણ વીર જવાનની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને તેઓના પરિવારને સાંત્વના પાઠવી હતી। બારિયા તુલસીભાઈ, જેઓને ભારતીય સેનામાં 21 વર્ષ કરી દેશની સેવા કરી, જેને દેશને માટે પૂરા પરિવાર છોડી, ઘરબાર છોડી, તમામ વસ્તુ છોડીને દેશને માટે આજે કુરબાન થઈ ગયા છે અને એમનું પાર્થિવ શરીર આજે એમના વતનમાં બોડેલીમાં લાવવામાં આવી રહ્યું છે, જેથી એના શ્રદ્ધાંજલિ માટે તમામ હોદ્દેદારો, તમામ માજી સૈનિક સંગઠન છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ, જે છે ધારાસભ્યશ્રીઓ, બધા જ મતલબ લોકોએ બધા હાજર આપી એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત છે। જમ્મુ કાશ્મીરની અંદર આકસ્મિક એમને શહીદી દેશ સેવા કરતાં કરતાં શહીદી વરી છે। એમનો પાર્થિવ શરીર દેહ આજે એમને માદરે વતન અલ્હાદપુરા બોડેલી તાલુકાની અંદર આવી રહ્યો છે, ત્યારે આખા સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના સમાજ તેમજ અનેક માજી સૈનિક સંગઠન મળી અને એમને આજે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા આટલી સંખ્યામાં ભેગા થયા છે અને થોડા જ સમયની અંદર બારિયા તુલસીભાઈનો પાર્થિવ દેહ માદરે વતન પધારશે। દેશના સર્વ નાગરિકો એમના માટે માન સન્માન અને ગૌરવની ભાવના રાખી રહ્યા છે। આવા સમયે જેમણે દેશ માટે આહુતિ આપી છે એવા વીર શહીદ તુલસીભાઈ બારિયાને છોટાઉદેપુરની સમગ્ર જનતા દેશભક્તિની ભાવના સાથે, તિરંગા સાથે, એમના માન અને સન્માન સાથે હંમેશા માટે યાદ રાખે એવી ભાવના સાથે સૌ રેલીમાં